नमस्कार खेडूत मित्रों, हूँ छु हर्षित गजेरा। एग्री क्लिनिक गुजराती यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। मारी साथे इरेन भाई पटोलिया है। आपणे आजे वात करशुं सोयाबीननी नवी वेराइटी MSCS 1460। तो इरेन भाई जणावो सौ प्रथम के MSCS 1460 सोयाबीन वेराइटी संशोधन वर्ष और संशोधन संस्था कई है? MSCS 1460 वेराइटी ए अग्रकर रिसर्च इंस्टिट्यूट पुणे द्वारा बहार पाड़वामां आवेली छे અને તેનું સંશોધન છે 2021 ની અંદર થયેલું છે। મતલબ કે લેટેસ્ટમાં લેટેસ્ટ વેરાયટી છે, બરાબર। તો સૌ પ્રથમ ખેડૂતોનો એ જ પ્રશ્ન હોય તો આ નવી વેરાયટી છે તો એમાં ઘણા બધા કેરેક્ટર છે એ અપડેટ કર્યા છે, તો ઉત્પાદન ક્ષમતા કેટલી છે આ વેરાયટી છે? એનું ઉત્પાદન છે એ સામાન્ય જે વેરાયટીઓ છે એની કરતાં 3-4 અથવા તો 5 પણ વિઘે વધુ ઉત્પાદન આપશે 16 ગુઠાના વિઘે। અને જો વ્યવસ્થિત હવા પાણી અને આબોહવા બધું વ્યવસ્થિત હોય તો 20-30 મણ સુધી આની ઉત્પાદન ક્ષમતા રહે છે, બરાબર। પછી પાકવાના દિવસો કેટલા લે છે? આ વેરાયટી છે 335 ની જોડે જ પાકે છે, એટલે કે મધ્યમ પરિપક્વતાના દિવસો અને મધ્યમ પીએચ ની વ્યવસ્થા આ વેરાયટીને જરૂરિયાત છે। અને પાકવાના દિવસો છે 95-100 દિવસ જેવા જોવા મળે, બરાબર। પછી આ MSCS 1460 વેરાયટીમાં તેલ અને પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે? આ વેરાયટી છે એમાં તેલનું પ્રમાણ વધુ જોવા મળે છે, એટલે કે 21% જેવું તેલ જોવા મળે છે અને પ્રોટીન છે 36% જેવું જોવા મળે છે, બરાબર। પછી MSCS 1460 વેરાયટી છે સોયાબીનની, એની દાણાની ઓળખ કઈ રીતે થાય, સાઈઝ કેવી હોય અને બજાર ભાવ કઈ રીતે મળી શકે? સામાન્ય જે વેરાયટી અત્યારે ચાલે છે 70-80% કે 90% જે વાવેતર છે એ JS 335 નું થાય છે, જે 30 વર્ષ જૂની વેરાયટી છે અને એનું જે ટેસ્ટ વેટ છે 10-11 ગ્રામ જેવું આવતું હોય છે। આ વેરાયટીનું ટેસ્ટ વેટ એટલે કે 100 દાણાનું વજન છે એ આપણને 13 ગ્રામ જેવું જોવા મળે છે, એટલે કે તેની કરતાં છે દાણાની સાઇઝ મોટી જોવા મળે છે। અને બીજી વસ્તુ કે આ છે દાણાની ઓળખ કે એની જે આંખ છે એકદમ કાળી અને વચ્ચે આછી એવી સફેદ પટ્ટી જોવા મળે છે અને મોટી સાઇઝનો દાણો જોવા મળે છે, બરાબર। પછી આ વેરાયટીની રોગપ્રતિકારક ક્ષમતા કેવી છે? બીજા વેરાયટી કરતાં કેટલી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે? આ વેરાયટી છે એ સામાન્ય વેરાયટી કરતાં શીંગો ફાટવાનો અને ખરવાનો પ્રશ્ન ઓછો રહે છે। અત્યારે જે હાલમાં ફૂલે સંગમ જે 2016ની વેરાયટી છે એની કરતાં પણ વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને 10-11 દિવસ જો ઉપર વરસાદ પડે છતાં પણ શીંગો ફાટવાનો અને ખરવાનો પ્રશ્ન રહેતો નથી। અને ગેરુ અને ટપકાના રોગો, પીળાશ પડતા પર્ણના રોગો સામે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી છે આ વેરાયટી, બરાબર। પછી વાવેતરની વાત કરીએ તો બીજદર કેટલો હોય, વાવેતર અંતર કેટલું રાખવું અને ઊંડાઈ ખાસ કરીને બહુ મહત્વની હોય છે સોયાબીનના વાવેતરમાં, તો એ પણ ખેડૂતોને જણાવજો। આનો બીજદર જોઈએ તો આ છે ફૂટાવાળી વેરાયટી છે, એટલે કે થોડા બ્રાન્ચીસ ફૂટે છે એની અંદર, 3-4 બ્રાન્ચ જેવી જોવા મળે છે। જ્યારે રેગ્યુલર વેરાયટી હોય એમાં થડીએ જ શીંગો લાગે છે, જ્યારે આ વેરાયટી છે એમાં જેટલી બ્રાન્ચ ફૂટશે એની અંદર શીંગો લાગશે। બીજી વસ્તુ કે આ વેરાયટી છે એની ઉત્પાદન ક્ષમતા વધારે આવે છે રેગ્યુલર વેરાયટી કરતાં, સાઇડ બ્રાન્ચીસ રહેશે એટલે બિયાણનો દર છે ઓછો જોશે, એટલે કે સામાન્ય જે 10-12 કિલો વેરાયટીનું રેગ્યુલર વેરાયટીમાં જોતું હોય છે ત્યારે આ વેરાયટી 6-8 કિલો જ બીજ છે કાફી થઈ રહે છે। અને વાવેતર અંતરની વાત કરીએ તો 18 થી લઈ અને 24ની જાળીએ વાવેતર કરવું અને 3-4 ઇંચે દાણો પાડવો જોઈએ, જે રેગ્યુલર વેરાયટીમાં આપણે છે 1-2 ઇંચે જ દાણો નું અંતર રાખતા હોય છે એક રોલની અંદર, જે આની અંદર દાણાથી દાણાનું અંતર વધારે અને સ્પેસિંગ પણ થોડુંક વધારે જોશે, બરાબર। પછી ઊંડાઈનું કઈ રીતે ધ્યાન રાખવાનું રહેશે? સોયાબીન છે એ ઉગવામાં બહુ તકલીફરૂપ બનતા હોય છે, સેન્સિટિવ પાક, હા બહુ સેન્સિટિવ છે। અમુક ખેડૂતો 2-3 વખત વાવેતર કરે છતાં પણ ઉગતા નથી, એની ઊંડાઈ છે એ 1-2 અથવા તો વધીને 2 ઇંચ સુધી એની ઊંડાઈ રાખવી, કેમ કે વધારે ઊંડાઈ જશે તો એ ઉગવામાં તકલીફરૂપ થશે, ઉપરથી વરસાદ પડશે તો પણ ઉગવામાં તકલીફરૂપ થશે। એટલે કોઈ પણ વેરાયટી તમે ખરીદતા હોય અથવા તો ઘરનું પણ બિયારણ હોય તો ઉગાવો ચેક કરીને પછી જ વાવેતર કરવું જોઈએ, અને બીજ માવજત છે એ યોગ્ય રીતે કરવી જોઈએ। અત્યારે અમેરિકન કંપની છે વર્ડેશિયન કરીને આવે છે, એનો ટેક ઓફ વેસ્ટેજ અથવા તો ટેક ઓફ વેસ્ટેજનો ઉપયોગ કરી શકીએ અને એના દ્વારા જે ઉગાવો છે એ સારો અને ઝડપી જોવા મળે છે। ખેડૂતો ગમે ત્યાંથી કોઈ પણ કંપનીનું સોયાબીનનું બિયારણ લે અને ઉગાવો ન આવે તો એનથી બચવા માટે કઈ કાળજી રાખવી જોઈએ, શું શું પગલાં લેવા જોઈએ વાવતા પહેલા? સોયાબીન કે કોઈ પણ વસ્તુ, ધારો કે કપાસની અંદર પણ ઘણી વખત એવું બનતું હોય છે
કે જર્મિનેશન અને જીઓટી ગ્રો ટેસ્ટ છે એ થઈ ગયા પછી જ કંપની પોતાનું બિયારણ બહાર પાડતી હોય છે, તો એના દ્વારા ઉગાવો છે ચેક થઈ ગયો હોય છે. પરંતુ ખેડૂતો છે ડાયરેક્ટ ઓવણીમાં નાખી અને ડાયરેક્ટ ખેડૂતીની અંદર વાવેતર કરતા હોય છે, અને ઘણી વખત એમ થતું હોય છે કે કંપનીની ભૂલ છે. પણ જો એની પણ ભૂલ હોય શકે અથવા તો ખેડૂતની પણ ભૂલ હોય, એ ભૂલ છે એ આપણે નજરઅંદાજ ના કરવી જોઈએ. એટલે કે એના માટે આપણે પહેલા સાવચેતીના પગલા રૂપે એમાંથી જેટલી બેગ લઈએ એવા લોટ વાઇઝ અથવા તો બધી બેગ અથવા તો અમુક બેગની અંદરથી 50 કે 100 દાણા જેટલા દાણાનું કોથળા દ્વારા કોથળાની અંદર આપણે જે રીતે મગ ફણગારીએ એ રીતે વાવેતર કરી અને એનો આપણે ઉગાવો ચેક કરી શકીએ છીએ. અને એની અંદર પણ ખાસ કાળજી રાખવી પડે છે. અત્યારે ધારો કે ઉનાળાની અંદર જો જમીનની અંદર આપણે દાણા ગણીને નાખીએ તો અત્યારે જમીનમાં બાફનો પ્રશ્ન આવતો હોય, દાણા ફચકી જાય. એટલે અત્યારે જમીનની અંદર એટલું જર્મિનેશન નહીં જોવા મળે, એટલે ચોક્કસ અને સચોટ જો જર્મિનેશન ચેક કરવું હોય તો કોથળાની અંદર કરવું. અને એમાં ફૂલ કોથળો સતત પલાળેલો ન રાખવો, થોડા ઘણા અંશે પલાળેલો રાખવો અને સુકાઈ જવા આવે ત્યારે જ પાણી નાખવું. અને છે થોડો એવો આછો એવો સૂર્યપ્રકાશ મળે એ રીતે છે કોથળાને એવી જગ્યાએ રાખવો જોઈએ જેથી આપણને પ્રોપર પ્રમાણમાં ઉગાવો ખબર પડી જાય. બરોબર. પછી MSES 1460 સોયાબીનની વેરાયટી છે, ઓલ ઓવર બીજી વેરાયટી કરતા કઈ રીતે અલગ પડે? રેગ્યુલર વેરાયટી છે એની અંદર ફૂલનો કલર એ છે રીંગણી અથવા તો જાંબલી કલરનો અથવા તો આછા ગુલાબી કલર જેવો આવતો હોય છે. પરંતુ આ વેરાયટીની અંદર છે એ ફૂલનો કલર છે સફેદ આવે છે, એ આની મેઇન ખાસિયત છે. અને બીજી વસ્તુ કે આ રોગ પ્રતિકારક શક્તિ છે બીજી વેરાયટી કરતાં ખૂબ જ સારામાં સારી છે. અને હાલની જ રિસર્ચ વેરાયટી છે 2021ની, અને ઉત્પાદન ક્ષમતા અને બધું વસ્તુ બહુ સારી છે. ખેડૂતો દ્વારા આ વેરાયટી ફૂલે સંગમ કરતાં જો લેટ વેરાયટી તરીકે વાવેતર કરવામાં આવે, ફૂલે સંગમની વેરાયટી છે જે આપણે અત્યારે ખૂબ ચર્ચામાં છે, 110 દિવસે પાકે છે, આ વેરાયટી 100 દિવસે પાકે છે. જો વહેલી વાવણી થાય તો ફૂલે સંગમ બેસ્ટ છે અને ફૂલ પિયત માટે એનું પ્રોડક્શન છે એ ખૂબ સારું મળશે. પણ જો એનું વાવેતર મોડું થશે એટલે પાછળના સમયમાં 110 દિવસ પાકવાના દરમિયાન એને જો ઠંડીનું પ્રમાણ આવશે તો લીલા દાણા રહેવાની શક્યતા રહેશે, ત્યારે આ વેરાયટી છે એ મોડી વાવેતર માટે આ વેરાયટી છે ખૂબ સુટેબલ છે. અને મધ્યમ પિયત માટે જે લોકોને પિયતની સગવડતા ઓછી હોય અથવા તો ના હોય, તો 335ની અવેજીમાં આ વેરાયટી છે મધ્યમ પિયત માટે ખૂબ જ લાભદાયી નીવડી શકે એવું અંદાજ છે. બરાબર. પછી ખેડૂત મિત્રો, કોઈને આ બિયારણ વિશે વધુ માહિતી જોતી હોય, લિટરેચર જોતું હોય, તો આપણે કસ્ટમર કેર નંબર છે 9105-67-38 એમાં કોલ કરી શકે છે ને એગ્રી એડવાઇઝર પાસેથી માહિતી મેળવી શકે છે. ફરીથી મળશું નવા વિડીયો નવી વેરાયટી નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ.